નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમમાં આપ સૌનું हार्दिक સ્વાગત છે મિત્રો આ એપિસોડને વધુમાં વધુ શેર કરજો એ માટે બે કારણો છે સૌથી પહેલું આપણે આવતા એપિસોડ થી એક હેલ્ધી કોમ્પિટિશન યોજાય એવું એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાશે તો એક સરસ મજાની કોમ્પિટિશનનો એક ભાવ આવશે અને બીજું ડિક્ટેશન અપલોડ કરવાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે અને જો એમાં સફળતા મળે તો વધુમાં વધુ ડિક્ટેશન અપલોડ કરવાની પણ મને મજા આવશે આથી ડિક્ટેશન અપલોડ કરવાની ફ્રીક્વન્સી પણ હું વધારી શકીશ અને હા મિત્રો ડિક્ટેશનને ને લાઈક કરવાનું ચૂકશો નહીં અને આપના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવો શરૂ કરીએ ડિક્ટેશન વિષય વર્તમાન પત્ર લેખ સ્પીડ સો શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના ઉપપ્રમુખ પદની રેસમાં સામેલ થયા છે ત્યારે તેમના વિશે ઘણું બધું લખાયું છે અને હજુ લખાશે કોમા પણ કમલા હેરિસને અહીં સુધી પહોંચાડવા પાછળ તેમની માતા ડોક્ટર શ્યામલા ગોપાલન બહુ મોટો ફાળો રહ્યો છે સ્ટોપ તેમના અનોખા જીવન વિશે જાણવા જેવું છે સ્ટોપ પેરા શ્યામલા ગોપાલન સાત એપ્રિલ કોમાં ઓગણીસો ના દિવસે તમિલનાડુના ના જન્મ્યા હતા સ્ટોપ શ્યામલા દિલ્હી યુનિવર્સિટીની લેડી એરવિન કોલેજમાં અભ્યાસ કર્યો હતો સ્ટોપ એ પછી ઓગણીસ વર્ષની ઉમરે તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ન્યુટ્રિશન અને એન્ડોક્રીનોલોજીમાં પીએચડી ની ડિગ્રી મેળવી હતી સ્ટોપ પચીસ વર્ષની ઉંમરે ડોક્ટરેટ ડિગ્રી મેળવ્યા પછી શ્યામલા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા કોમા બર્કલીના ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂલોજી અને કેન્સર રિસર્ચ લેબમાં સંશોધક તરીકે જોડાયા હતા સ્ટોપ એ પછી તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાં બેસ્ટ રિસર્ચર તરીકે કામ કર્યું હતું સ્ટોપ પેરા ત્યારબાદ શ્યામલાએ સોળ વર્ષ સુધી લેડી ડેવિસ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ અને મેકગીલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેડિસિનમાં કામ કર્યું હતું સ્ટોપ તેમણે પ્રેસિડેન્ટ સ્પેશિયલ કમિશન ઓન બ્રેસ્ટ કેન્સર માટે પણ સેવા આપી હતી સ્ટોક તેમના સંશોધનના છેલ્લા દાયકા દરમિયાન શ્યામલાએ લોરેન્સ બર્કલી નેશનલ લેબોરેટરી સાથે કામ કર્યું હતું સ્ટોપ શ્યામલાએ બ્રેસ્ટ કેન્સરની સારવાર માં ઉપયોગી થાય તેવું ઘણું સંશોધન કર્યું હતું સ્ટોપ શ્યામલા જમૈકાના વતની અને અમેરિકામાં વસેલા કોમા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇકોનોમિક્સના પ્રોફેસર કોમા ડોનાલ્ડ હેરિસના પ્રેમમાં પડ્યા હતા સ્ટોપ શ્યામલા સિવિલ રાઇટ્સ મુવમેન્ટમાં સક્રિય હતા એને કારણે તેમની મુલાકાત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી સ્ટોપ પેરા બંને એકબીજાથી ખૂબ પ્રભાવિત થયા હતા સ્ટોપ તે બંને પ્રેમમાં પડ્યા અને પછી પરણી ગયા હતા સ્ટોપ પેરા શ્યામલાએ જમૈકન મૂળના પ્રોફેસર સાથે લગ્ન કરી લીધા એથી તેમના માતા પિતા ને દુખ પહોંચ્યું હતું પરંતુ શ્યામલાના પિતા પીવી ગોપાલ ને દીકરીના આંતર રાષ્ટ્રીય લગ્ન નો સ્વીકાર કરી લીધો હતો પેરા શામલા ના પતિ ડોનાલ્ડ હેરિસ દીકરીઓના નામ જમેકન રાખવા માંગતા હતા કોમા પરંતુ શ્યામલા પોતાની બંને દીકરીઓને હિન્દુ માઇથોલોજી પરથી નામ આપવા માંગતા હતા સ્ટ એટલે તેમણે તેમની દીકરીઓના નામ કમ કમલા અને માયા પાડ્યા હતા સ્ટોપ પેરા સમય પછી અને ડોનાલ્ડ વચ્ચે ડોનાલ્ડ થઈ ગયા હતા સ્ટોપ પેરા પતિ છોડીને જતા રહ્યા એ પછી શ્યામલા ગોપાલને પોતાની બંને દીકરીઓને શ્રેષ્ઠ અભ્યાસ મળે એની કાળજી લીધી હતી સ્ટોપ તેમણે સિંગલ મધર તરીકે કમલાને અશ્વેત લોકોના હક માટેની પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતા એટલે મોટા થયા એ પછી તેમને પણ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પ્રેરણા મળી હતી સ્ટોપ કમ્પ્લીટ